નમસ્તે, કેમ છો? મજામાં છો ને? કલરવ પ્રાથમિક શાળામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી સંસ્કૃતમાં 1 થી 4 સુધીના પાઠ ભણી ગયા ને? તો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃતમાં પાઠ 5 હસ્તી એટલે વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે તમે અર્થ જાણતા હશો, હસ્તી એટલે કે હાથી, ત્રણ વાર છે એટલે કે હાથી. હસ્તી નો અર્થ થાય છે હાથી, એનો સમાનાર્થી અર્થ બીજો સંસ્કૃતમાં થાય છે ગજહ. ગજહ એટલે પણ હાથી. સમજાયું? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાઠની ભણવાની શરૂઆત કરીએ તે પહેલા એ પાઠમાં આવતા દરેક સંસ્કૃત શબ્દના ગુજરાતી અર્થ આપણે પહેલા જાણીએ, કેમ કે એ જાણીશું તો તેને આધારે સંસ્કૃત પાઠને સમજવાની અને એનું અનુવાદ કરવાની આપણને સરળતા રહેશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે સંસ્કૃત શબ્દના ગુજરાતી અર્થ જોઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પર ધ્યાન. શબ્દ હસ્તી એટલે હાથી, સૃષ્ટિ એટલે કે ઈશ્વરનું સર્જેલું બધું, દિવ્યા એટલે કે સ્વર્ગીય, દૈવી એટલે અવલોકિત, કડલી સદસી એટલે કે કેળાના જેવી, સુંદર એટલે સુંદર, પાડા એટલે બે પગ, પાડા એટલે પગ આપણે જાણીએ છીએ, પણ એ બહુવચન છે એટલે બે પગ, સ્તંભ સમાના, સ્તંભ એટલે થાંભલો, સમાના એટલે જેવા અથવા તો સમાન, કર્ણ એટલે બે કાન, અહીંયા પણ બહુવચન છે એટલે બે કાન, સુરપાકાર, સુરપ એટલે કે સુકડું, બરાબર સુકડા, કારો એટલે કે સુરપ વત્તા આકારો, સંધિ છૂટી પડે છે અહીંયા એટલે કે સુપડાના આકાર ના, ધર એટલે કે સફેદ અથવા તો ધોરા, બરાબર, દીર્ઘો એટલે લાંબા, દંતો અહીં પણ બહુવચન છે એટલે કે બે દાંત અથવા દંડસૂ, ઉડર એટલે પેટ, ભાંડાકાર સંધિ સુધી પડશે, ભાંડ વત્તા આકાર એટલે કે ભાંડ એટલે ભાંડ એટલે હું ઘટ, ઘટમ નો અર્થ જાણી ગયા ને? ઘટમ એ સમાન અર્થ છે, ઘટમ અને ભાંડા એટલે કે ઘડો, બરાબર, ઘટમ નો અર્થ આપણે ચિત્ર પડાનીમાં જોઈ ગયા એટલે પણ ઘડો અને ભાંડા એટલે પણ ઘડો, સમાનાર્થી અર્થ થયો, બરાબર. સંસ્કૃત એટલે કે ભાંડાકાર એટલે કે ઘડાના આકાર, ઉન્નત એટલે ઊંચું, બૃહદ એટલે વિશાળ અથવા મોટું, અલ્પ એટલે નાનકડું, પુચ્છમ એટલે પૂછડું, વિચિત્ર એટલે અડધું, ગાત્રે એટલે બે લમણામાં, આપણે આંખોની ઉપર આ જે છે ને એને લમણા કહેવાય, બરાબર. તો અહીં હાથીની વાત કરવામાં આવી છે, આપણે શ્લોક ભણીશું ત્યારે સમજીશું. સર્પ, સસર્પ એટલે સરસવ, સન્નિભ, સન્નિભ એટલે જેવી, નેત્રે એટલે બે આંખો, અટી બલવાન એટલે અત્યંત બળવાન, અટી એટલે કે અત્યંત, બલવાન એટલે કે બળવાન, એષવ એટલે આ સર્વનામ છે, કઠમ એટલે કેવો, ભીતહ, વિદ્યાર્થી મિત્રો આ શબ્દનો અર્થ આપણે આગળના પાઠમાં જોઈ ગયા, ભીતહનો અર્થ શું થાય છે? આકાશ પતટીમાં દરેલો, બરાબર, ભીતહ એટલે દરેલો, અંકુશ માત્રા, માત્રા એટલે ફક્ત અને અંકુશ એટલે અંકુશથી, એટલે કે અંકુશ ફક્ત અંકુશથી. જો વિદ્યાર્થી મિત્રો, પાઠ 5 માં આવતા બધા જ સંસ્કૃત શબ્દોના અર્થ આપણે જોયા, હવે પછી આપણે સંસ્કૃત
मेळवीशुं बराबर। આગળ વિદ્યાર્થી મિત્રો પાઠ પાંચ હસ્તી 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 આ કાવ્યમાં ચાર શ્લોક આપવામાં આવ્યા છે એક બે બે ત્રણ અને ચાર। વિદ્યાર્થી મિત્રો આ ચારેય શ્લોકમાં હાથીના દરેક અંગોને અલગ અલગ વસ્તુઓ સાથે સરખાવવામાં આવેલા છે એની વાત કરવામાં આવી છે। જુઓ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો केर छे, थांबलो छे, गड़ो छे, सुपड़ू छे, पहाड़ छे, हाथी छे, आवा अलग अलग चित्रों देखाय छे। आ बधा चित्रों ने हाथीना अलग अलग अंगों साथे सरखावामां आवेला छे। ते आपणे पाठनुं काव्यनुं अनुवाद जोईशुं तेने आधारे समजीशुं। तो चलो विद्यार्थी मित्रों सौ प्रथम पहला श्लोकनुं अनुवाद जोईए। हस्ती 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 दिव्या देवी सृष्टि। हस्ती एटले हाथी, हाथी 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 त्रण वार छे एटले के हाथी हाथी हाथी। पछी सृष्टि शब्द थी स्टार्ट करवानुं छे अनुवाद। सृष्टि एटले के ईश्वरनुं सर्जेलू बढ़ू। दिव्या, दिव्या एटले स्वर्गीय, ईश्वरनुं सर्जेलू बढ़ू स्वर्गीय। દૈવી એટલે કે અલૌકિક શબ્દનો અનુવાદ ખબર પડી। હવે આપણે શ્લોકનું લાઈનમાં અનુવાદ કરીશું। હાથી 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 ઈશ્વરનું સર્જેલું બધું જ સ્વર્ગીય અને અલૌકિક છે। બરાબર વિદ્યાર્થી મિત્રો એકવાર ફરીથી હાથી 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 ઈશ્વરનું સર્જેલું બધું જ સ્વર્ગીય અને અલૌકિક છે। બરાબર હવે આગળ જોઈશું શ્લોક બે। કડલી સદસી સુંદા સ્તંભ સમાનાહા પાડાહા। એક લઈતી પૂરી થઈ। સુરપાકારો કણો ઢવલો દીર્ઘો દંટો। હવેથી આપણે શબ્દ સહ અનુવાદ જોઈએ। કડલી સદસી એટલે કે કેળના જેવી, સુંદા એટલે સુંઢ, સ્તંભ સમાનાહા, સ્તંભ સમાનાહા, સ્તંભ એટલે થાંભલો, સમાના એટલે કે જેવા, પાડાહા એટલે પગ, બે પગો, સુરપાકારો, સુરપ એટલે સુપડું ને કાર આકારો એટલે કે આકાર નું અહીં સંધિ છૂટી પડે છે। સુરપ વત્તા આકારો બરાબર। કણો એટલે કે બે કાનો, ધવલો એટલે સફેદ અથવા ધોરા, દીર્ઘો, દીર્ઘો એટલે લાંબા, દંતો એટલે દાંત અથવા તો બે દંત સુર, દાંત અથવા તો દંત સુર। દરેક શબ્દનું અનુવાદ જોઈ લીધું, હવે આપણે અનુવાદ તરફ જઈએ। કોની વાત કરવામાં આવી છે અહીં? હાથીની। તો આપણે લખીશું કે હાથીની, હાથીની સુંઢ, હાથીને કૌંસમાં લઈ લેવાનું, હાથીની સુંઢ કેળના જેવી, બે પગો થાંભલા જેવા, બે કાનો સુપડાના આકારના, બે દાંતો અથવા તો બે દંતસૂર સફેદ અને કેવા, દીર્ઘો એટલે લાંબા, બે દાંતો સફેદ અને લાંબા છે। જુઓ વિદ્યાર્થી મિત્રો આખા શ્લોકનું અનુવાદ જોઈએ। હાથીની સૂંઢ કેળના જેવી, તેના બે પગો થાંભલા જેવા, તેના બે કાનો સુપડાના આકારના અને તેના બે દાંતો સફેદ અને
लांबा छे। समझ पड़ी। हवे पछी त्रीजो श्लोक जुओ। उदरम भंडाकारम उन्नत बृहत शरीरम अल्पम तुच्छम पुच्छम अहो अहो विचित्रम। शब्दनो अनुवाद उदरम एटले पेट, भंडाकारम एटले के घड़ाना आकारनु, उन्नत वत्ता बृहत वत्ता शरीरम। अहीं संधि थाय छे उन्नत वत्ता बृहत वत्ता शरीरम। अहीं भंडाकारम नी संधि थाय छे भांड वत्ता आकारम। बराबर विद्यार्थी मित्रों। अल्पम एटले के नानकडू, तुच्छम एटले के तुच्छ, पुच्छम एटले पुछड़ी, अहो अहो एटले के अरे वाह, विचित्रम एटले के अद्भुत। हवे आपणे लाइन प्रमाणे अनुवाद जुए। कोनी वात करी रह्या छे? हाथीनी। तो आपणे शरूआतमां लखीशुं तेन, कोना पेटनी? हाथीना पेटनी। એટલે કે તેનું પેટ ઘડાના આકારનું, તેનું શરીર વિશાળ અથવા તો મોટું। બરાબર, વિશાળ અથવા તો મોટું। ઉન્નત એટલે ઊંચું ને બૃહત એટલે વિશાળ અથવા મોટું। એટલે કે તેનું શરીર વિશાળ ઊંચું અને વિશાળ છે। તેનું પૂંછડું નાનકડું અને તુચ્છ છે। બરાબર, અરે વાહ કેવું વિચિત્ર, વિચિત્રમ એટલે કે અદ્ભુત। અરે વાહ કેવું અદ્ભુત, ઉદ્ગાર ચિહ્ન। બરાબર વિદ્યાર્થી મિત્રો, આખા શ્લોકનું અનુવાદ આ પ્રમાણે થશે। તેનું પેટ ગળાના આકારનું, તેનું શરીર ઊંચું અને વિશાળ, અને તેનું પૂંછડું નાનકડું અને તુચ્છ છે। અરે વાહ કેવું અદ્ભુત, ઉદ્ગાર ચિહ્ન। બરાબર, હવે પછી આગળનો શ્લોક જોઈએ। શ્લોક 4। પર્વત સદસે ગાત્રે સસર્પ સન્નિભ નેત્રે કઠમ અટી બલવાન એસ। અહીં સંધિ છે કઠમ વત્તા અટી બલવાન। બરાબર, એટલે કે કઠમ એટલે કેવો, અટી એટલે અત્યંત, બલવાન એટલે બરવાન, એસ એટલે આ, અંકુશ એટલે અંકુશ થી, માત્રાડ અંકુશ, પછી માત્રાડ એટલે કે ફક્ત અથવા કેવળ અથવા માત્ર, અલગ અલગ શબ્દ છે, કોઈ પણ ચાલે। ફક્ત ભીતઃ, આગળ આપણે શબ્દનો અર્થ જોઈ ગયા, શું થાય? ડરેલો। બરાબર, ડરેલો, દરેક શબ્દનો અર્થ જોયા, હવે ક્રમમાં આપણે એને અનુવાદ કરીશું। શરૂઆત અહીંથી કરીશું। જુઓ વિદ્યાર્થી મિત્રો, પર્વત સદસે, આપણે કોની વાત કરી રહ્યા છે? હાથીના અંગોની। બરાબર, એટલે કે તેના ગાત્રે એટલે બે લમણામાં। બરાબર, એટલે કે તેના પર્વત સમાન, પર્વત સદસે એટલે કે પર્વત સમાન, ગાત્રે એટલે કે બે લમણામાં, પર્વત સમાન બે લમણામાં સસર્પ એટલે સરસવના જેવી બે આંખો છે। હવે બીજી લીટીની શરૂઆત અહીંથી કરવાની છે। અટી એટલે કે અત્યંત બરવાન આ હાથી, કોની વાત કરીએ છે? આ હાથી। માત્રાડ અહીં આવવાનું છે, માત્રાડ એટલે ફક્ત અંકુશ એટલે કે અંકુશ થી, ભીતઃ એટલે કે ડરેલો, સૌ કઠમ એટલે કે કેવો, એટલે કે અત્યંત બરવાન આ હાથી,
ફક્ત અંકુશથી કેવો ડરેલો છે. અનુવાદ આ પ્રમાણે થાય છે. ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, એકવાર ફરીથી જુઓ. તેના પર્વત સમાન બે લમણામાં સરસવના જેવી બે આંખો છે. અત્યંત બળવાન આ હાથીના ફક્ત અંકુશથી કેવો ડરેલો છે. બરાબર. હવે જુઓ આ કાવ્યના રચયિતા જનાર્દન હેગડે છે. નીચે લેખકનું નામ આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, આ દરેક શ્લોકનું અનુવાદ તમારે શ્લોક લખવાનો અને એની નીચે ગુજરાતી અનુવાદ લખવાનું રહેશે. પ્રથમ શ્લોક લખવો અને તેની નીચે તેનું અનુવાદ લખવાનું. હવે પછી આપણે સ્વાધ્યાય જોઈશું. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન એક, નીચેના શબ્દનું મોટેથી ઉચ્ચારણ કરો. તમારે મોટેથી ઉચ્ચારણ કરીને બોલવાનું છે અને શબ્દો લખવાના છે. બરાબર. હવે પ્રશ્ન બે, હાથીના વિવિધ ભાગોના નામ ચિત્રમાં જોઈ આપેલા કોઠામાં લખો. હવે જુઓ અહીં આ શું છે? કાન. તો કાનને સંસ્કૃતમાં શું કહેવાય? કર્ણ. બરાબર. પછી અહીં શું છે? ગાત્રે. પછી આ શું બતાવ્યું છે? દંટો. આ શું છે? એમના પગ. પગને શું કહેવાય? પાડા. બરાબર. અહીંયા પૂંછડી બતાવી છે. પૂંછડીને શું કહેવાશે? પુચ્છમ. બરાબર. આ શું બતાવ્યું છે? સૂંડ. સૂંડને શું કહેવાય? સુંદા. બરાબર. આ રીતે તમારે બધા જ નામો ભરવાના રહેશે. અહીં આ જે બતાવે છે એ આંખો છે. આંખોને શું કહેવાય? નેત્ર. બરાબર. આ રીતે તમારે પ્રશ્ન બે કરવાનો રહેશે ચોપડીમાં. પ્રશ્ન ત્રણ, કાવ્ય પંક્તિઓનું સુવાચ્ય અક્ષરે લખો. એટલે તમારે સારા અક્ષરે આ વાક્ય ફરીથી લખવાના છે બાજુમાં. બરાબર. પછી પ્રશ્ન ચાર, યોગ્ય જોડકા જોડો. તમારે આ દરેક અંગોને અલગ અલગ સાથે સરખાવવામાં આવ્યા છે એ આપણે પાઠ સમજી ગયા. તેને આધારે તમારે સામેથી સાચો જવાબ શોધી એનો ક્રમાંક અહીં લખવાનો છે. અને નોટબુકમાં ક વિભાગની બાજુમાં ખ વિભાગમાં સાચો જવાબ લખીને સ્વાધ્યાય લખવાનું રહેશે. બરાબર. તો હવે પછી આપણે પ્રવૃત્તિ એ પ્રશ્ન પાંચ, ચિત્રોની સામે આપેલા ખાનામાં તેના સંસ્કૃત નામ લખવાના છે. વિદ્યાર્થી મિત્ર, આશાનું ચિત્ર છે કેરનું. એને સંસ્કૃતમાં શું કહેવાય? કડલી. શું? કડલી. આ શું છે? સુપડું. સુપડુંને સંસ્કૃતમાં શું કહેવાય? સુર્પ. બરાબર. આ શું છે? થાંભલો. થાંભલાને સંસ્કૃતમાં શું કહેવાય? સ્તંભ. આ શું છે? ઘડો. ઘડોને સંસ્કૃતમાં શું કહેવાય? આપણે સમજી ગયા પાઠમાં શું કહેવાય? ભાંડ. બીજો અર્થ આપણે ચિત્રપડાનીમાં જોઈ ગયા. કયો? ઘટ. ઘટ પણ કહેવાય. બરાબર. આ રીતે તમારે પ્રશ્ન પાંચ તમારી ચોપડીમાં કરવાનો રહેશે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે પુનરાવર્તન એક. પુનરાવર્તન એક એ પણ તમારે કરવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી એક થી પાંચ સુધીના પાઠનો અભ્યાસ કરી ગયા ને વિદ્યાર્થી મિત્રો. એટલે પુનરાવર્તન એક એને અનુલક્ષીને આપવામાં આવેલું છે. એ તમારી જાતે જ કરવાનું રહેશે.
बराबर એટલે તમારી નોટબુકમાં પુનરાવર્તન એક સારા અને સુંદર અક્ષરે લખવાનું રહેશે બરાબર અને આગળના પાઠમાં આમાં ફક્ત તમારે સ્વાધ્યાયમાં જોડકાર લખવાના રહેશે બીજું બધું ચોપડીમાં લખવાનું રહેશે ખબર પડે છે ને વિદ્યાર્થી મિત્રો આ એક્સરસાઇઝ આ એક બે ત્રણ અને પાંચ चौपड़ी में एक्सरसाइज लखवानी रहेशे प्रथम अने चौथी एक्सरसाइज तमारी नोट में लखवानी रहेशे विद्यार्थी मित्रों सौ प्रथम पाठना श्लोको लखी तेनु अनुवाद लखवानु त्यार बाद स्वाध्याय लखवानु त्यार बाद पुनरावर्तन लखवानु रहेशे सौथी पहला बोर्ड पर आपेला दरेक शब्दोना गुजराती अर्थ प्रथम लखवाना रहेशे बराबर विद्यार्थी मित्रों हवे पछी आपणे नवा वीडियो मां फरीथी मळीशुं।